શ્રી રામદૂત મ્યુઝિક. એક પ્રસંગમાં મેલડીનો લેવો છે. વેરણ વગડો એ સાધેલ સાપરું સાહેબ, બે માણસ કાળી મજૂરી કરે, જાતે દેવી પૂજક છે સાહેબ, તણ ગામના સીમાડે. અને વાત કરું પુરાવા સાથેની વાત છે સાહેબ, કાલે કોઈને ખાતરી કરવી જવાની છૂટ. આ ભાલનું રાજગઢ રહ્યું, ભાલનું રાજગઢ. અને ઈ રાજગઢ ગામના સીમાડાની માથે દેવી પૂજક સાપરું બાંધી રહે. એ ત્રણ ગામના તરફેટે કોઈના વાડીની માલપાથી મજૂરીની આ આવે, બે માણસ મજૂરી આવ્યા જાય, સંધ્યાટાણું થાય એટલે ગામના સીમાડે સાહેબ, ઈ વખતે આ લાઈટું નથી. થોડું જાજુ દિવેલ હોય તો દીવો કરે, દીવાના આંજવાળે વાળું પાણી કરે. પણ સાહેબ, ઈ ગરીબડી દેવી પૂજક ની બાઈ ઝૂંપડામાં ઉતી ને દેવી પૂજક બહાર હુતો હોય ને, હુતો આભના તારોડિયા ગણતો હોય. દેવી કાકાય નથી, કુટુંબય નથી, એ હગાન વાલા તો વિદેહની માલપા છે. મારી વગડાની માલપા એકલું જાળવું ન હોય ને, એ મારા બાપની દેવી મેલડી, તે તો મને એકલો બનાવ્યો. મને વિશ્વાસ ને વેડતી નહીં દેવી મારી મેલડી, મને વિશ્વાસ સુને વેડતી નહીં. એ માં કેવત માં કીધું છે કે વગડાની માલબા એકલું જાડવું ન હોય દેવી, તે તો મને હાવ એકલો બનાવી નાખ્યો. કોઈનો આધાર નહીં, બસ મારી ઉપર આપ નીચે ધરતી, અને એક મારા બાપની દેવી મેલડી, ઈ મારા વડવાની પસેડીની માલપા વીટીને મેં તને એક ડબ્બાની માલપા મેકી છે. માં સાહેબ, આપણે તો પટારા હોય તેજુરિયું હોય, પણ વગડાની માલપા ઝૂંપડા બાંધીને રહેતા હોય ને, એના માટે તો તેજુરિય ન હોય, પટારાય ન હોય. સાહેબ, એક લોટ ભરવાની નાની એવી તેલના ડબ્બાની પેટી બનાવેલી, ઈ પેટીની માલપા પોતાના વડવા જે પછેડી ઉપર મેલડીને જમાડતા, જમાડી લે એટલે એની પછેડીની માલપા મેલડીનું ફળું વીટાળી અને ડબ્બાની માલપા મેકી દેશે. પણ સાહેબ, મેલડી દેવ એવી છે કે હૃદયથી કરે આંકલો, અને દુનિયાની માલપા જો ચિત્રાનો ઢીંગલો ન ધૂણાવું ને, એ તો તારા વડવાના પુનરથે હું મેલડી નો હોય. મારા દુબળા નો ધણી તો મારી મેલડી, તારી સિવાય કોણ બને. અને રાતના 12-1 વાગ્યા વગડાની માલિબા, હું મારી એક દુબળો રોતો હોય તો મારી મારા આહુડા તો મારી મેલડી, તારી સિવાય કોણ જીલે બાપ. પણ એ માં મારી ગરીબાઈ છે, તારી ભાઈ ધન દોલત રૂપિયા નથી માંગતો. આ પાપી પેટ તો અમે બે માણા ગમે ત્યાં મજૂરી કરીને ભરી લઈ છે, પણ મારી તારી પાસે એક માગું છું, અને એ જો મારા 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 નસીબમાં હોય તો મને દેજે, બાકી હું તારી પાસે પરાણે નથી માગતો. મારી આ ડબ્બામાં તારું ફળું પડ્યું છે, અને આઠમના દિવસે હું એક ખાલી તને નિવેદ કરું છું ને, મારી હું વ્યાય ગયા પછી આ પેટીનું ઢાંકણું કોઈ ખોલે એવું નથી મારી. પણ એ મારી કાળી વેલના પોકારની મેલડી, મારી જો મારા દુબળાનો અવાજ સાંભળતી હોય ને,
તો જ 45-50 વરાના વાણા વાઈ ગયા છે. એ માં મારે શેર માટીની ખોટ છે અને મારી તારી ભાઈ જીવું ત્યાં સુધી એક જ માગીશ, બીજો હું નહીં માગું. સાહેબ જે મેલડી વાળા છે ને એની માગવાની રીત જુદી છે. મારી તારી ભાઈ એક જ માગું છું, મારી મારું નામ રહે એમ નહીં, મારી હું વ્યાગી આ પછી આ પેટીનું ઢાંકણું ખોલી અને આઠમે ખાલી પાંચ આંગળીના ટેરવે મેલડી તન જમાડે ને એવો લૂલો લંગડો બાડો કે બોબડો એકાતો થઈ. આકાશ પાતાળ ની ખબરું લેનારી મારી મેલડી દેવી દેવી દેવી, એ સાહેબ મોઢેથી બોલો નાભીમાંથી બોલો ની શબ્દમાં લાખ ગાડાનો ફેરો હોય, પણ ઓલો ગરીબડો એ એકલો રોતો સાહેબ આપના તારોડિયા ગણતો દેવીને પોકાર કરતો હતો. નાભીનો અવાજ મારી મેલડી સાંભળી ગયો સાહેબ. પણ વાત ની હવે મજા છે સાહેબ. ઈ ગરીબડી દેવી પૂજક ની બાઈ ના ઉદર ની માલિપા મારી મેલડી એક દીવાની જોજ પ્રગટ કરી સાહેબ. 15 દી મહિનો એ હવા મહિનો બે મહિના થયા એટલે ઓલો દિવસ હું કે મજૂરિયા જતો ને એને ખંભે હાથ મેકીને કીધું સાંભળ્યું એ આપણી દેવીએ ગરીબ નો પોકાર સાંભળ્યો મારા સારા દિવસો જાય છે. ત્યાં તો સાહેબ જે લુગડા ની માલિપા રોટલા વીટેલા એને પડતા મેકીને ઝૂંપડા ની માલિપા ગરીબ નાચવા મળી ગયો. એને રૂપિયાની ભૂખ નથી સાહેબ, નાચવા મંડી ગયો અને પેટીનું ઢાંકણું ખોલી અને પરસેડીમાં વીટેલું તણ્યા કેસનું લાકડાનું ફળું આમ કાઢી અને કપાળે અડાડીને કીધું કે મારા બાપની દેવ એ તે તો મારો સાદો વંશ પાછો વાળ્યો મેલડી. ગાડે હવ બે હે મારી સદાણી ની દેવી, એ મારા દુબળા ના ગાડે મારી મેલડી તારી સિવાય કોણ બે હે મારા બાપ ની દેવી. જે મારા જાલા બાવડા મેલતી નહીં મારી કાળી લાગણી, એ માં જેવો આજે મને દિવસ ઉગાડ્યો છે ને હોના વર્ણો જોજે મારી સોરું કસોરું બને માવતર કોઈ થી કમાવતર ન બને એ મારી લાખો ભૂલ્યું છે. પણ મેલડી આજે મારું બાવડું પકડી લીધું છે ને અને મેકતી નહીં હો. સાહેબ એ પોતાની પત્નીને ખંભે હાથ મેકી બે માળા એકાબીજીની ચાર નજરું ભેગી કરી હસમુખ આગે હતા એકાબીજીએ દાંત કાઢીને ઓલો ગરીબ તો પોતાની મજૂરીએ વિયો ગયો સાહેબ. પણ એક દી બે દી અઠવાડિયું 15 દી મહિનો મહિનો બે મહિના ચાર મહિના 100 મહિના એ 7 મહિના સાહેબ 7 મહિને શ્રીમંત નો દિવસ આવે સાહેબ. જગત ની માલબા કીધું છે કે બાપનું 12મું દીકરીની અઘેણી જીવનમાં એક જ વાર આવે છે, પણ આની પાછળ તો રાજુભાઈ કોઈ હગું વાલું કઈ હતું જ નહીં સાહેબ. ગામની માલબા તો શ્રીફળ લાવ્યો, માતાજીના થાતા નિવેદ લાવ્યો અને પોતાની પત્ની ને ખોળાની માલિપા નિવેદ આપી અને 5 ડગલા ભરાવીને જે પેટી હતી પેટી ખોલી અને મારી મેલડી ની સામે ખોળાનો જે શ્રીમંત નો દિવસ બે માળાએ થઈને હાંચવી લીધો છે. એ આવી ગરીબાઈ જેને જોયું હોય એને ખબર હોય ગરીબાઈ કોને કહેવાય છે. ઋષિ કઈડે એને વેદના ની ખબર હોય, ગુમડું થાય એને પીડા ની ખબર હોય, એ ખબર ના પુષ્પ ખબર ના પૂછનાર કે પાટાના બાંધનાર ને એની વેદના ની ખબર ન હોય છે. પણ બે માળા આનંદમાં દિવસ ગુજારો કરે છે. એ આમ કરતા 8-9
નવ મહિના પૂરા થયા એટલે ઓલી ગરીબ ભાઈ એમ કે છે કે હવે આપણે મજૂરીએ નથી જવું, જે કઈ છે ખાઈશું પીછું મજા કરશું. ઓલો ગરીબ કે છે કે હું મજૂરીએ નહીં જાઉં તો કાલ કઈ નાનું જે કઈ માતાજી આપશે આ બધો ખર્ચો ક્યાંથી કાઢશું. સ્વામિનાથ, આ વગડાની માનપા મારી ને તમારી સિવાય બીજું કોઈ નથી. ત્રણ ગામના તરફેટે આ ઝૂંપડું બાંધીને રહી છે. આ વેદના જયારે પ્રગટ થાય છે ને પશુતિ ની, આ હું કોને બોલાવીશ, કોણ મારી પાસે આવશે? સાહેબ, નવ મહિના દસ અગિયાર ને બાર ને તેર માં દિવસ નો સૂર્ય નારાયણ આમ ઉગ્યો હમો નમો થાય. અને ભાઈ ને પશુતિ ની વેદના પ્રગટ થઈ છે. ઝૂંપડા ની માલબા ભાઈ એ પગ બસાડે પોતાના ધણી ને કીધું, સ્વામિનાથ હા મારી વાત એક માનશો છું, આ ત્રણેય ગામ એટલા છે ને, ત્રણ ગામના તરફેટે આપણું ઝૂંપડું, એ ગમે નજીકના ગામમાં જઈને થોડુંક મારા માટે કઈક ખાવાનો બંદોબસ્ત કરો. એટલે પોતાના ધણીએ કીધું, પણ કેમ ખાવું, શું છે? એટલે ભાઈએ કીધું, આપણા આંગણે જે આ પહેલી જ પશુતિ છે, અને પશુતિની જે ભૂખ હોય ને એ તો સ્ત્રી જાતે જ જાણતી હોય, બાકી પુરુષને ન ખબર હોય. એ જાવ, બાળકનો જન્મ ન થાય પહેલા મારી માટે કઈક ખાવાનું લઈ આવો, અને જો નહીં લાવો ને તો હું મારા બાળકને ખાઈ જાય છો. ગામમાં ખોરડું નહીં, સીમમાં ખેતર નહીં, બે રૂપિયાની ઇજ્જત નહીં, બે રૂપિયાની ક્યાંય આબરું નહીં. પણ સાહેબ, છેલ્લે બાઈ હાથ જોડીને રાજુભાઈ રોવા માંડી, એ તમને પગે લાગું, મારા માટે ગમે એ લાવો, કઈક ખાવાનું લઈ આવો. એટલે સાહેબ, બોલો, પુરુષ માણસ હારી ગયો, એની માથે હાથ મેકીને એટલું કીધું કે હું જાઉં છું, અને આવવામાં થોડી જાજી વાર લાગે ને, મારા બાળકને કઈ ન કરતી, હમણાં હું ગયો એવો, તારી માટે ગમે એ બંદોબસ્ત કરીને લાવો. પણ સાહેબ, એને ખબર હતી મને કોણ આપે. ખૂણાની માલપા જે પેટીમાં લાકડાનું ફળું મેલડીનું હતું ને સાહેબ, રાજુભાઈ ફળાને પછેડીમાંથી ખોલીને ત્રણ ઇંચનું લાકડાનું ફળું પોતાની પત્નીને ખબર નથી સાહેબ, હાથની માલપા લઈ અને પોતાના ખિસ્સામાં નાખી દીધું. મેલડી, એ ગરીબને કોઈ દી હટાણે ન મેકલાય, પણ તું મારી હારે હોય તો મને થોડીક આમ રહે ને, મારે તો માય નથી ને બાપે નથી, એ મારે તો માય મેલડી છો ને બાપે મારો મેલડી છો. મારી વેળા વેળા ની સાયડી દેવી, પણ ક્યાં જાય એ આજનું રાજગઢ છે, ભાળ નું રાજગઢ રહ્યો સાહેબ, રાજગઢ ગામના સાંભે જઈને ઉભો રહ્યો સાહેબ. કોઈ નીકળે અને હાથ જોડીને એમ કે, સાહેબ મને એક હો રૂપિયા આપો. એ સીમાડે મારા ઝૂંપડાની માલબા, મારા ઘરેથી બાઈને પશુતિની વેદના ઉપડી છે, ખાવા ઘરની માલબા કાંઈ નથી, એના માટે મારે ખાવાનું લઈ જાઓ, મને કોઈ હો રૂપિયા આપો ને. સાહેબ એક કલાક ગામના ઝાપામાં ઉભો રહ્યો, માણસો આવે ને જાય, આવે ને જાય, આવે ને જાય, પણ સાહેબ બધા નિર્દય તારા વાળા ન હોય, કોઈના આત્માની માલબા ભગવાન બેઠો હોય છે. એને એટલું કીધું, ભાઈ એ જાતે કેવો છો? કે બાપા દેવી પૂજક છું, મારી જાત નહીં છુપાવું,
હું ગરીબ છું, હું ભાઈ તને એક ડેલી દેખાડું. એ ઈ ડેલી એ કોઈ પણ માણસ આવીને ત્યાંથી ખાલી હાથે પાછા નથી આવતા. ઉભી બજારમાં આવ્યો છે, સામે ચોકમાં ડેલો છે, એ અમારા ભાણા દાદા પટેલ કણબી પટેલ નો ડેલો છે, ભાણા દાદા એનું નામ છે. ન્યા આવ્યો જા, ન્યાથી તને કોઈ દી પાછા થઈ ઉડે, કોઈ ને કોઈ દી જવા જ નથી. અને તું જાય ને આ વેદના વાત કરીશ ને એટલે ભાણા દાદા તને 100 રૂપિયા આપશે. પણ સાહેબ કહેવતમાં કીધું, ગરજ ને કોઈ દી અકલ નો હોય, ગરજ હોય ને માણસ એને અકલ નો હોય. એ ઉતાવળા ડગલે આવ્યો સાહેબ. પણ ઈ રાજગઢ ગામના ચોક ની માલ પાસે ઉભો રહ્યો, ફરતા ડેલા ચોક માં કોઈ નીકળ્યું કે બાપા મને ભાણા દાદા ની ડેલી દેખાડો ને. આ ડેલો રહ્યું ભાણા દાદા. બપોર ના 12 વાગી ગયા છે સાહેબ. અંદર થી ડેલો બંધ કરી ભાણા દાદા પટેલ ને પોતાની પત્ની બપોરા કરવા માટે બેઠા. એક રોટલો આમ બટકું ભાંગી અને ભાણા દાદા કોળીઓ મોઢા મેકવા જાય ત્યાં ઓલા ગરીબ દેવી પૂછે કે ડેલા ની હાકડ ખખડાવી હો સાહેબ. ભાણા દાદા, માણા ના અવાજ માં ફેર હોય સાહેબ. માણા નો સુખ નો અવાજ હોય ને દુઃખ નો અવાજ હોય એમાં ફેર હોય. પણ ભાઈ ની બાંગ ફાટી ગઈ એટલે ભાણા દાદા લીધેલો કોળીઓ નીચે મેકી અન્ન દેવી ને તાજેમ ભરી ઉભા થઈ ગયા. પોતાની પત્ની ને કીધું જા તો ડેલી ખોલ, કોઈ દુખીઓ માણા આવ્યો છે. આને માણસા કહેવાય સાહેબ, અવાજ માં ખબર પડી જાય. જા જા દરવાજો ખોલ, કોઈ દુખીઓ માણા મારી ડેલી આવ્યો છે. સાહેબ ભાણા દાદા પટેલ ની પત્ની આમ હાંકળ ખોલી, એક પગ અંદર ને એક પગ શેરીમાં, દરવાજો ખોલ્યો, ન્યાથી હાથ જોડ્યો. ભાણા દાદા હું જાત નો દેવી પૂજક છું, અંદર આવું. આવ્યું બાપ, ફળિયામાં સાહેબ ઉભો રહ્યો. ફળિયામાં ઉભો રહીને ભાણા દાદા ને કીધું, ભાણા દાદા મારી પાસે સમય થોડો છે, તણગામના તરફેડે તણગામના સીમાડે ગરીબ ઝૂંપડાની માલિકા હું રહું છું, જાતનો દેવી પૂજક છું, મારી પત્નીને પશુતિની વેદના પ્રગટ થઈ, ખાવા કાંઈ નથી. ભાણા દાદા 1 રૂપિયાની આશા લઈને આવ્યો. સાહેબ વાત નહીં હવે મજા, જેમ જેમ વાત આગળ આવશે એમ મજા આવશે. એટલે ભાણા દાદા ઓસરીની ધારે ઉભા રહીને, આપણી ભાષામાં જે કહી ગામડા ગામની ઓસરી હોય, ઓસરીની ધારે ઉભા રહીને કીધું, ભાઈ હું રૂપિયા દઉં છું પણ કોઈ દરદાગી નો હોય તો દઉં છું. સાહેબ ગરીબ ની આંખું બંધ થઈ ગયું. એ પહેરવાની એક જોડ લુગડા હારા નતા, એની ભાઈ દરદાગી નો ક્યાંથી હોય સાહેબ. પણ જેના ખિસ્સામાં 9 લખો હાર હારે લાવ્યો તો મારી મેલડી ને સાહેબ. ભાણા દાદા મારી પાસે વાલની વીટી તો નથી, પણ ભાણા દાદા હું એક દેવી પૂજક નો દીકરો કહું છું, દેવીને માનવા વાળો છું. ભાણા દાદા આ મારી મેલડી ને હારે લઈને આવ્યો છું, મારી મેલડી તમારી ની આડાણે મેકું, મને 1 રૂપિયા આપો, એ કાળું મજૂરી કરીને હું મારી મેલડી ને સોળાવી જાય, આ મેલડી તમને 100 રૂપિયામાં દેતો જાઓ છું. તમારી ગા બાપા મારી પત્ની મરી જાય, ખાવાનું કાંઈ નથી, અને ખાવાનું નહીં લઈ જાઓ, અને જો બાળકનો જન્મ થાય છે તો ઝૂંપડામાં મારી પત્ની મારા બાળકને ખાઈ જાય. માથે ભરો હો નહીં મારા બાપની દેવી મેલડી માથે કરો કરો, એ દાદા મારી માથે નહીં પણ મારા બાપની દેવી મેલડી ને હારે લાવ્યો છું, મારી મેલડી માથે તમને ભરો હો આવે ને 1 રૂપિયા આપો બાપ. સાહેબ પોતાના ખિસ્સામાં હાથ નાખીને ભાણા બાપાએ 1 રૂપિયા એક હાથે 100 રૂપિયા આપ્યા અને ગરીબ દેવી પૂજકે 1 હાથે 3 ઇંચનું લાકડાનું ફળું મારી મેલડીનું આપ્યું છે. પણ 100 રૂપિયા લઈ અને ભાણા દાદાને એટલું કીધું કે દાદા જો હું જીવતો હોય છું ને જાત મજૂરી કરીને મારી મેલડીને છોડાવી જાય છે. અને ન્યાથી સાહેબ મુઠ્ઠીમાં પૈસા લઈ અને ગણગણતી દોટ મેકી છે. બજારની માલ પાસે જોતી વસ્તુ ખરીદી કરી અને સાજેલ સાબરે જઈ
અને મારી મેલડીને વાત રાખવી દેવના ચક્ર જેવા દીકરાનો જન્મ થયો સાહેબ. આવડે ન આવડે આળુ માળુ પત્નીને રસોઈ બનાવી દીધી, પત્નીએ ખાધું પણ વાત નહીં હવે મજા છે સાહેબ. ઓલું ફળું હતું ને જાતના કણબી પટેલ ભાણાદાદા, એટલું કીધું કે આ મેલડી અને એમાં દેવી પૂજકની આને રાખવી ક્યાં. એટલે ભાણાદાદા એની પત્નીને બોલા પટારાની માલપા, પટારાની અંદર ખાડું આવે, મિસ્ત્રીની બનાવેલી ખાડું આવે, એ ખાડની અંદર મેકી દે અને પટારો બંધ કરી દે. લાકડાનું ફળું મારી મેલડીનું 3 ઇંચનું કણબી પટેલ ભાણાદાદાએ પોતાના પટારાની અંદર મેકી દીધું. પણ સાહેબ ભાણાદાદા દેવી છે ને સાહેબ, દેવી પૂજકની માતા છે, એ હવાર હાંજ ખાલી આમ ઢાંકણું ખોલે તાણે અગરબત્તી કરે, ક્યારેક તો દેશી નળિયાની માલપા દેતવા લઈને ગુગળનો ધૂપ કરીને મેલડીને ધૂપ આપે, પાછા ઢાંકણું બંધ કરી દેશે. પણ સાહેબ એ આ બાજુ બાઈને હવા મહિનો પૂરો થયો અને ગરીબ દેવી પૂજક પોતાના બાપની માતાને સોડાવવા માટે 3-3 મહેનત મીંડો કરવા રાહત નથી. અને 1 રૂપિયાની મૂડી જયારે બની ને હાથમાં સાહેબ, 4 રૂપિયાની મૂડી થઈ એટલે હાથની માલપા લઈ અને પાછો રાજગઢ ની માલપા ભાણા પટેલ ની ડેલી એ જઈ અને કીધું કે દાદા એ તમે મારા ભગવાન છો બાપ, લ્યો 4 રૂપિયા અને લાવો મારી દેવી. પણ વાત ની મજા આવે છે સાહેબ. ભાણા દાદા પટેલે 4 રૂપિયા ગણ્યા, ખીચામાં નાખ્યા, પોતાની પત્નીને કીધું પટારાની માલપાથી જે એની માતાનું ફળું છે આપી દે એને. પણ એ સમયે એ નવકવરાની દીકરી ભાણા દાદાના દીકરાની દીકરી પાણીયારે ઊભી ઊભી હાથમાં ગ્લાસ રહી ગયો પાણી પીવે, હજી વળી ભાણા દાદાની પત્ની પટારો ખોલે ન ખોલે, ત્યાં નવવરાની દીકરીના ખોળિયાની માલિપા મારી દેવી પૂજકની કાળી નાગરી આવી. સાહેબ પટાળાનું ઢાંકણું ખોલતા હાથમાં ઢાંકણું પડી ગયું, ભાણા દાદાના હાથમાં જે રૂપિયા ખિસ્સામાં નાખ્યા હતા, ભાણા દાદા ચકિત થઈ ગયા, આ હું બન્યું, અમારા પટેલના ઘરમાં કોઈ દી ખભાનો અવાજ ન આવે અને મારા દીકરાની દીકરી હાથની માલીમાં પાણીનો ગ્લાસ છે. અને સાહેબ દીકરી આખી થર 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 ધૂજે જઈ અને ભાણા પટેલ હજી ત્યાં ભોગે ન ભોગે, પણ સાહેબ દેવીને જે પારખવાવાળા હોય ને સાહેબ, અમારા અશોકભાઈ કે રાજુભાઈ જેવા, ઓલી દીકરી ખમા બોલીને ત્યાં ઓલે દેવી પૂજક ફળિયામાં ઉભો હતો, માથે ફાટેલ તૂટલ પન્યું હતું ઉતારીને, એટલું કીધું કે એ મારા બાપની દેવી, એ આ પટેલ ઓળખે કે ન ઓળખે પણ હું ઓળખી ગયો કે આ દીકરીના ખોળિયા મારી દેવી. ભાણા દાદા કણબી પટેલ ન્યાજેને એટલું કીધું કે એ માં કોણ છો, દીકરીએ પોતાના દીકરાની દીકરી નવવરાની બે હાથ ઊંચા કરીને એટલું કીધું કે એ ભાણા પટેલ મને ન ઓળખી, માડી હું તને કેમ ઓળખું, કોણ છો, એ મારા ભાણા પટેલ હું આ ફળિયામાં ઊભો ને એ મારા ગરીબડા દેવી પૂજકની માતા મેલડી બોલું છું, એ 12 મહિના તારા પટારાની માલિપા દેશી નળિયામાં તે મને ધૂપ દીધો ને, ભાણા પટેલ તારી ભક્તિ મને મેલડીને બહુ ગમે છે, મારી હશે મારાથી જે બને મેં તો તારી સેવા કરી છે, પણ એ માં એ તારી વસ્તી તને લેવા આવી છે, તને સોડાવવા આવી છે, મારી હવે તું અહીંથી 5 ડગલા આગળ હાલીને એની યારે નીકળે નહીં ભાણા, સાંભળ બાપ, એ ભાણા પટેલ મને તારું કુળ ગમે છે અને તારો પટારો રહ્યો નહીં મને મેલડીને ગમે, મારે પાલખની જરૂર નથી, મારી તું દેવી પૂજકની માતા છો, કાલ મારી પાસે શું માગ શું ન માગ,
અને તેથી મેલડીએ કીધું કે એ મારા ભાણિયા પટેલ, એ હું મેલડી તારી આને વચને બંધાવ, લાલ ચોખો ન માગું, એ નળિયાની માલબા દેશી નળિયામાં ધૂપ કરી દો, મેલડી ખાઈને ખમા ખાઉ, એ બાજરાનો રોટલો ભાંગીના હવન કરીને હું મેલડી ખાઈને ખમા ખાઉ, પણ તારો પટારો મેકીને હવે હું મેલડી અહીંથી નહીં જાઉં સાહેબ. એ કોઈના મઠમાં બેઠ્યું, કોઈના મંદિરમાં બેઠ્યું, ગામના રાજગઢની માલબા ભાણા પટેલના આંગણે પટારામાં મેલડી બેઠી છે. પણ ઓલો દેવી પૂજક ધામ પછાડા કરે કે એ માં, એ આજ આ પટેલ ના ઘરે તું વિહામો લઈ તો મારી મારા દુબળા નું કોણ. અને તેથી નવવરાની દીકરીના ખોળિયામાં બોલી કે એ મારા દેવી પૂજક, એ મારી વસ્તી, આજ ધણી ગામના સીમાડે છો ને, તારી માથે ગાની ખરી જેવી દુઃખની વાદળી ઘેરાય ને, તેથી રાજગઢ સામે આમ નજર કરીને એમ કે છે ક્યાં ગઈ મારી મેલડી, અને જો ભોમાં ભાલા નો બેહરી દઉં તું તારી મેલ. આજની તારીખમાં રાજગઢ ની માલપા મેલડી બેઠી છે, એ અમદાવાદમાં ફ્લેટ બંગલા છે, સુરતમાં, એની માથે સાહેબ કેવલ મેલડી કૃપા લખ્યું છે, એનો જે વંશ વેલો અત્યારે છે એને પટેલ ની સમાજમાં આવી મેલડી છે સાહેબ, દયાનો સાગર. એ મેલડી ના બની જાવ તો મેલડી તમારી છે, મેલડી કે દી ઉગે ને જે મને સૂકી જાય ને, પછી 24 કલાક ક્યાંય જો સૂકવા દઉં તો હું મેલડી નહીં છે. સુગ્રીવ કોઈ નો ગયા, એ પણ હજી લગી જુઓ ને એ હલવા, એ તો કાયમ બેઠો કાગડા. માતા અંજનીનો જાયો એ કેસરી નંદન પવન પુત્ર એવા હનુમાનજી મહારાજની, મારા સતાણીના મઠની માલ પર બેઠેલા બાપા બજરંગની જ્યારે હાલતરી થઈ છે, અહીંયા બેઠેલા બધા ભાઈ બહેનોને હનુમાનજી મહારાજની હાજરી છે, બે હાથ ઊંચા કરીને તાળીનો દાદ આપવાનો છે. જેટલા હનુમાનજીને માનતા એટલા ઊંચા હાથ કરો. એ બધે ચડાય હનુમાનની અડફેટે નો ચડાય છે. હા, બે હાથ ઊંચા કરીને ત્યારે એ આખી દુનિયા ચલે ના મેરે રામ કે વિના, રામ ના ચલે આ હનુમાન કે વિના, દુનિયા ચલે ના મેરે રામ કે વિના, રામ ના ચલે હનુમાન કે વિના. અકબર અકબર આ મારા સતાણી નો બજરંગી,
મા અંધની પુત્ર પવન સુદરામા આ સુખ ભાઈ ની મોર આ સતાલી આ સતાલી જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિલ તી હું લોક ઉજાગર રામ દૂત અતુલિત બલ ધામા અંધની પુત્ર પવન સુદનામા મહાવીર વિક્રમ બજરંગી સુમત નિવાર સુમતિ કે સંગી ગંગન તાલ ગવાવે સુકેશા કાનન કુંડલ કુંડિત કેશા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય બોલો હનુમાનજી મહારાજ